ઓકે, કેટલા લોકોને બાકી છે, પેન્ડિંગ પેન્ડિંગ કેટલા લોકોને છે? મેન્શન નો, બાકી કોને છે એડ કરવાનું? બધાને લખાઈ ગયું છે? પ્રિયમ અઘેરા કમ્પ્લીટ થઈ ગયું? પ્રિયમ, માય વોઇસ ઇઝ નોટ ધેર. હેલો, એમ આઈ ઓડિબલ ટુ યુ? યસ સર. પ્રિયમ કમ્પ્લીટ થઈ ગયું છે તમારે? હા સર, લખાઈ. ઓકે, હા, મેન્શન યસ કરતા રહેજો, કારણ કે અટેન્ડન્સ ટાઈમ એ પણ આપણે ચેક કરીએ છીએ. જે આપણે ક્વેશ્ચન પૂછીએ એમાં યસનો કેટલા લોકો આપ્યું છે. ઓકે, કોઈ પેન્ડિંગ હોય તે પ્રમાણે આપણે આગળ વધીએ. સો અલ્ટિમેટ થિંગ ઇઝ કે મેજોરિટી જે વર્ક જે છે એમાં તમે એબ્રેસિવ ટાઈપ ઓફ બ્લાસ્ટિંગ તમે યુઝ કરી શકો, જે તમારે રીડિફાઈન કરવું છે, રિફોર્મ કરવું છે, અથવા તો રિકન્સ્ટ્રક્ટ કરવું છે. ઓકે, એન્ડ રોક બ્લાસ્ટિંગ, યુ ઓલ આર અવેર અબાઉટ ધેટ, દેટ ઇઝ ધ સેકન્ડ ટાઈપ ઓફ બ્લાસ્ટિંગ. ઓકે, રોકને અલગ અલગ આપણે ડિસઇન્ટિગ્રેટ કરી અને આપણે અહીંયા પ્લેન સરફેસ બનાવીને આપણે કન્સ્ટ્રક્શન કરી શકીએ. સો મીનવાઇલ, રોક બ્લાસ્ટિંગ ઇઝ ઓલ્સો બ્લાસ્ટિંગ ઇઝ ધ કંટ્રોલ બાય ધ યુઝ ઓફ એક્સપ્લોઝિવ્સ. યુ આર અવેર અબાઉટ ધ ફાઇવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ એક્સપ્લોઝન્સ ઓર એક્સપ્લોઝિવ્સ, રાઈટ? એન્ડ અધર મેથડ્સ, એક્સપ્લોઝન એક્સપ્લોઝિવ્સ તમે યુઝ તો કરી જ શકો, દેટ ઇઝ ધ રોક બ્લાસ્ટિંગ, જે તમને વધારે ખબર છે. બટ અનધર મેથડ ઇઝ ગેસ પ્રેશર બ્લાસ્ટિંગ ટુ બ્રેક આઉટ રોક ફોર ધ એક્સકેવેશન. તમે હાઇ, આપણે બલૂન જેવું તમે કહી શકો. બીજી મેથડ શું છે? તમે એર બ્લો કરો, રાઈટ, હાઇ પ્રેશરથી. એટલે એ કેમ આપણે ફુગ્ગો ફૂટી જાય, સિમિલરલી રોક જે છે એ ધીમે 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 બ્રેક થતો જાય અને તમે એને બહાર કાઢી શકો. સો દેટ ઇઝ ધ ગેસ પ્રેશર બ્લાસ્ટિંગ ઓલ્સો ઇઝ ધેર. ઓકે, એન્ડ ઇટ ઇઝ પ્રેક્ટિસ મોસ્ટલી ઇન ધ માઇનિંગ. માઇનિંગ કેસમાં વધારે યુઝ થાય. ક્વરિંગ, તમે કોઈ ખાણ ખનિજ ખાણ ઉદ્યોગ જે છે એ વધારે યુઝ કરે. સિવિલ એન્જિનિયરિંગ લાઈક એ ડેમ એન્ડ રોડ કન્સ્ટ્રક્શન. ઓકે, રોક બ્લાસ્ટિંગ એન્ડ ધ રિઝલ્ટ ઓફ ધ રોક બ્લાસ્ટિંગ ઇઝ ધ રોક કટ. તમારે કોઈ પથ્થર કટ કરવો છે, રોક કટ કરવો છે, તો એ રોક બ્લાસ્ટિંગનું આઉટપુટ છે. એન્ડ વી હેવ ઓલ્સો ટુ ટાઈપ્સ ઓફ ધ એક્સપ્લોઝિવ્સ આર દેર. હાઈ વેલોસિટી એક્સપ્લોઝિવ્સ ફોર ધ હાર્ડ રોક. ઇફ યુ વોન્ટ ટુ બ્લાસ્ટ ધ હાર્ડ રોક, વી નીડ ટુ યુઝ ધ હાઈ વેલોસિટી એક્સપ્લોઝિવ્સ ઓર હાઈ ઇન્ટેન્સિટી એક્સપ્લોઝિવ્સ. ઇફ યુ વર્કિંગ ઓન ધ સોફ્ટ રોક, દેટ વી કેન ડુ ફ્રોમ ધ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી. હાર્ડ છે કે સોફ્ટ રોક છે, આપણે હાર્ડનેસ ટેસ્ટ કરી શકીએ, રાઈટ? તો એ લેબોરેટરીમાં પરફોર્મ કરી આવો, પછી આવો કે કયો એક્સપ્લોઝિવ આપણે યુઝ કરીશું. ધેન મોસ્ટલી યુઝ એક્સપ્લોઝિવ ઇન ધ માઇનિંગ પર્પઝ, એએનએફઓ. યુ આર અવેર અબાઉટ ધ એએનએફઓ, રાઈટ? એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. એમ એએનએફઓ પ્લસ એમાં કંઈક તમે એડ ઓન કરી શકો એઝ પર યોર રિક્વાયરમેન્ટ ડ્યુ ટુ ધ લોઅર કોસ્ટ. કોસ્ટ તમારી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્લાસ્ટિંગના કેસમાં. ઓકે, એએનએફઓ મેજોરિટી યુઝ થાય. સ્ટોરિંગ, હાઉ યુ કેન સ્ટોર અન એક્સપ્લોઝિવ, કારણ કે સૌથી મોટો પ્રશ્ન જે થશે કે જે બ્લાસ્ટિંગ મટીરિયલ આપણે સ્ટોર કર્યું છે એ જગ્યા જ ક્યાંક બ્લાસ્ટ ના થઈ જાય, રાઈટ? તમારે બ્લાસ્ટિંગ મટીરિયલ ડેસ્ટિનેશન રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ આગળ બ્લાસ્ટ થવું જોઈએ.
So that is the storage of explosives. Write down this word, storage of explosives. It is a very important task in case of the safety during the drilling and blasting. Okay, so storage of explosive is a very important thing. એક અહીંયા તમને એક નવો વર્ડ મળે છે, મેગેઝિન. યસ સર, તમારી સ્ક્રીન નથી દેખાતી. એવું છે, એરર ઇઝ ધેર. સ્ક્રીન નથી દેખાતી. ક્યારથી તમને નથી દેખાતી સર? થોડીક જ વાત. આપણે આ તમને લાસ્ટમાં જે મેં તમને બતાવ્યું, આપણે એક્સપ્લોઝિવ્સ આર યુઝ્ડ ઇન ધ રોક બ્લાસ્ટિંગ, એ તમને મળ્યું? એ ના ના સર, એ નથી મળ્યું સર. એપ્લિકેશન પછી નથી બતાવ્યું. એપ્લિકેશન પછી? અચ્છા, રોક બ્લાસ્ટિંગ ના ઇમેજ તમે જોયા? નહીં. ઓકે, સોરી, મસ્ટ હેવ ટુ આ પ્રોબ્લેમ થયો છે. હવે વિઝિબલ છે? આ ઇમેજ તમે નથી જોયા, મેં રોક બ્લાસ્ટિંગ ના જે તમને કીધા? ઓકે, સો ઓકે, હા, વાંધો નહીં. તો આવી રીતે રોક બ્લાસ્ટિંગ ના ઇમેજ તમે જોઈ શકો. અને રોક બ્લાસ્ટિંગ કેસો તમે મોટાભાગના કેસમાં તમે અવેર છો. પછીની સ્લાઇડ છે, આ મેં તમને બધું આ રીતે સમજાવ્યું કે એક્સપ્લોઝિવ્સ તમને ખબર છે, બરોબર. હવે બ્લાસ્ટિંગ, ગેસ પ્રેશર બ્લાસ્ટિંગ પણ એક મેથડ છે, રાઈટ. મોટાભાગના કેસમાં રોક બ્લાસ્ટિંગ માઇનિંગ પર્પઝ માટે, ક્વેરી, ડેમ કન્સ્ટ્રક્શન, રોડ કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય. ઓકે, દેન રોક કટ એ આઉટપુટ છે. આ મેં તમને સમજાવ્યું કે ભાઈ હાઈ વેલોસિટી હોય ત્યારે હાર્ડ રોક યુઝ કરવાનું, લો વેલોસિટી હોય ત્યારે સોફ્ટ રોકમાં યુઝ કરવાનું બ્લાસ્ટિંગ, રાઈટ. હાર્ડ અને સોફ્ટ રોક છે એ કેવી રીતે ખબર પડે? હાર્ડ અને રોક, સોફ્ટ રોક તમે હાર્ડનેસ ટેસ્ટ લેબોરેટરીમાં કરો, સોઇલ લેબોરેટરીમાં, અને પછી તમે સિલેક્ટ કરવા જાઓ કે કયું બ્લાસ્ટિંગ કરવું છે અને કયો એક્સપ્લોઝિવ યુઝ કરવો છે. એએનએફઓ છે એક વધારે યુઝ થાય છે, બરોબર. એએનએફઓ જે એક્સપ્લોઝિવ મટીરિયલ છે, મેજોરિટી કન્સ્ટ્રક્શન મેજોરિટી યુઝ થાય છે, બીકોઝ ઓફ ધ કોસ્ટ ફેક્ટર, રાઈટ. નેક્સ્ટ ઇઝ ધ સ્ટોરેજ ઓફ એક્સપ્લોઝિવ્સ. આ ઇમેજ તમે જોઈ લો. સ્ટોરેજ ક્યાં કરવું, કયા ટાઈપના કેબિનમાં કરવું, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ. ઘણીવાર એવું થાય કે ટ્રાન્સપોર્ટેશન, ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન જ બ્લાસ્ટ થઈ જાય, હા, આપણે પ્રોપરલી આપણે સ્ટોર ના કર્યું હોય એ રીતે. તો અહીંયા એક તમારા માટે એક નવો વર્ડ છે, મેગેઝિન, રાઈટ. સો પહેલાં તો તમારે સૌથી પહેલાં આટલી વસ્તુ ધ્યાન રાખવી પડે કે હાઈલી એક્સપ્લોઝિવ મટીરિયલ સચ એઝ બ્લાસ્ટિંગ કેપ્સ, ડિટોનેટિંગ બૂસ્ટ ઓર એની અધર્સ મટીરિયલ વિચ આર ગિવિંગ ધ સ્પાર્ક ઓફ એની અવર વિચ આર ગિવિંગ ધ સ્પાર્ક ઓફ એક્સપ્લોઝિવ મટીરિયલ્સ, કે કોઈ સ્પાર્ક આપતું હોય એવી વસ્તુ તમારે સ્ટોરેજ જ્યાં એક્સપ્લોઝિવ કર્યું હોય ત્યાં નહીં રાખવાની. ઓકે, એના સ્ટોરિંગ માટેના ત્રણ અલગ અલગ કેટેગરી છે. નંબર વન ઇઝ ધ પરમેનન્ટ મેગેઝિન. મેગેઝિન તમને સમજાવું. અત્યારે તમે આ ત્રણ ટાઈપના સ્ટોરેજ લખી લો તમે. ટાઈપ વન, પરમેનન્ટ મેગેઝિન. સેકન્ડ વન, મોબાઈલ મેગેઝિન. એન્ડ નંબર થ્રી ઇઝ મેગેઝિન ફોર અટેન્ડેડ સ્ટોરેજ. ઓકે, ધ પરમેનન્ટ મેગેઝિન, મેગેઝિન ઇઝ નથિંગ બટ ડેટ ઇઝ યોર બિલ્ડિંગ, વી કેન કન્સિડર એઝ અ કેબિન. ઓકે, તો એક ફિક્સ કેબિન હોય એમાં તમે એક્સપ્લોઝિવ સ્ટોર્સ કરો. એક મોબાઈલ મેગેઝિન હોય એટલે એ મૂવેબલ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો. અને થર્ડ જે છે એ મેગેઝિન ફોર ધ અટેન્ડિંગ, મે બી ઇન કેસ ઓફ યુ કેન સ્ટોર વિધાઉટ એ પર્ટિક્યુલર બિલ્ડિંગ, ઓપન સ્પેસમાં તમે રાખી શકો સમટાઈમ્સ, ઓર ખાલી સિમ્પલ તમે એને ઢાંકી દો, શેડિંગ ખાલી પ્રોવાઈડ કરો, દેટ ઇઝ ઓલ્સો એ યુઝફુલ ફોર ધ સ્ટોરેજ ઓફ ધ એક્સપ્લોઝિવ્સ. બટ દેટ ઇઝ ટાઈપ થ્રી ઇઝ રેરલી યુઝડ,
वी आर यूजिंग द मेगेजीन आ तमे જોઈ શકો ધીસ ઇઝ કોલ્ડ ધ મેગેઝિન બિલ્ડિંગ રાઈટ આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો અને અ સ્પેશિયલી કન્સ્ટ્રક્ટેડ બિલ્ડિંગ યુઝ્ડ ફોર ધ સ્ટોરિંગ પર્પસ ઓફ એક્સપ્લોઝિવ્સ દેટ ઇઝ કોલ્ડ ધ મેગેઝિન બિલ્ડિંગ ઘણીવાર તમે ગેમ આપણે જે ફાઇટિંગ એક્શન ગેમ આવે છે એમાં તમને આ મેગેઝિન વર્ડ આવે છે સો મેગેઝિન મીન્સ સ્ટોર સમથિંગ તમારા ગન્સ ની જે આપણે બુલેટ્સ છે એ તમે સ્ટોર કરો જે જગ્યાએ દેટ ઇઝ કોલ્ડ મેગેઝિન ઓકે સો મેગેઝિન બિલ્ડિંગ કોને કહેશો તો મેગેઝિન એટલે એક્સપ્લોઝિવ જ્યાં તમે સ્ટોર કરો છો એને મેગેઝિન બિલ્ડિંગ કહેવાય તો મેગેઝિન બિલ્ડિંગમાં બે ત્રણ પ્રકાર છે નંબર વન પરમેનન્ટ એ ફિક્સ હોય અહીંયા ફિક્સ છે જો ઓકે તમે ફિક્સ કરી દો અહીંયા સો દેટ ઇઝ ફિક્સ હવે નીચે તમે અહીંયા રોટેશન માટે વ્હીલ્સ પ્રોવાઈડ કરી દો દેટ ઇઝ કોલ્ડ ધ મૂવેબલ ઓર મોબાઈલ ઓકે તો સ્કેલ તમારે જોવું પડે સો દેટ ઇઝ ધ સ્ટોરેજ ઓફ એક્સપ્લોઝિવ્સ ઓકે આજ માટે આપણે આટલું રાખીએ પછી આપણે આગળ ડિસ્કસ કરીશું ઓકે અને ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેરી યુ કેન આસ્ક મી રાઇટ ડાઉન યોર રોલ નંબર ઇન ધ ચેટ બોક્સ એન્ડ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેરી આઈ એમ હિયર And write down roll number and you can leave the meeting. Mihir Parmar nathi a lecture one? Nathi. We have a four people, Adas, Rahil, Jora. Any doubts? Rahil, Jora, any doubts? No, our network problem is not allowed to copy, sir. Okay, fine. So, good. Madhya Pacha.